मित्र नव स्कूल ग्रुप અને વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં હું તૃપ્તિ વાલંગે આપનું સ્વાગત કરું છું ધોરણ 3જો વિષય અભ્યાસ પાઠ 19 તો ચાલો હવે પેજ નંબર આપણે પહોંચ્યા છીએ 133 ચાલો બોલો અને પ્રશ્ન ચોથો તમારી પાસે યાદીમાં આ નામ છે શોધો અને તે શું થાય છે ક્યાં ક્યાં એવું અમુજામ નહીં ક્લાસ હોય તો ક્યાં ક્યાં પણ જ્યાં પહોંચ્યા હોય ત્યાંથી જ પછીનો લેક્ચર શરૂ થતો હોય છે જરાય ડરવાનું નહીં શાંતિથી અને વ્યવસ્થિત સુંદર અક્ષરે સ્વા અને પુસ્તક બેલી કરવાની છે સ્વા ન હોય તો બાકી બુકમાં તમે લખી શકો છો અત્યારે બધું અહીંયા લખવાનું છે ચોપડીની અંદર તો જો આ લખાવું છું જ્યાં નામ આપીએ છે ને દુધિયામાં તો અહીંયા જગ્યા કરી ગમે તેમ કરી તમારે આને સંભાળી દેવાનું છે એનો જવાબ તમે પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો તો ચાલો ઉદાહરણ તમારી પાસે યાદીમાં નામ છે શોધો તે શું થાય છે ઉંદરની નીચે ગમે તેમ કરે ઉપર લખો તો બને નીચે લખો તો બને લખો રોટલી અને અનાજ વંદો તો કે છે એક વાર ખાય કુંડ તો કે કચરામાં પડેલી વસ્તુઓ ખાય એક વાર જ આપણે નાખી દઈએ તે ચામાં જીવ્યું તો કે નાના જીવ જંતુઓનો ખોરાક છે તે કાગડો તો કે છે પૂરી વાર્તા તો આપણે સાંભળી જ છે કાગડાની પૂરીની અને એક વાર અને જીવ જંતુ આટલું લખવાનું છે કિશ્કોળ શું ખાય ફળ ખાય બીજ ખાય અને નાની નાની ઉપણ જે ઉગી નીકળતી હોય ઝાડમાં એ વાંદરો પાંદડા અને રોટલી કરોળીઓ શું ખાય નાના જીવ જંતુઓ ગરોળી શું ખાય નાના જીવડા માખી અને મચ્છર પકડીને ખાય હવે જુઓ એના પછીનું બીજ એના પછીનો પ્રશ્નનો જવાબ છે એ લખે લખાયો છે ને કોઈ પ્રાણી કે પંખીએ તમારો ખોરાક ખાઈ લીધો હોય તેમ એ લખો કોઈ પ્રાણી કે પંખીઓ એવું લખવાનું પેલા પ્રશ્નને સમજવાનું બીજા કોઈએ નહીં તો લખવાનું છે જવાબ માં તમારે લખવાનું છે હા એક વાર હું અગાશીમાં બેસીને કેળું ખાતો હતો ત્યારે એક વાંદરો મારા હાથમાંથી કેળું લઈને ભાગી ગયો અને દૂર ઝાડ પર બેસી અને ખાઈ ગયો આવી ઘટના પણ બની ગઈ છે તમે જુઓ અમદાવાદ જાઓ અથવા તો જુનાગઢ જાઓ ત્યાં કેટલા બધા રમેડા હોય તો ગિરનાર ચડીએ છીએ ત્યારે વસ્તુઓ કઈ હાથમાં રખાતી નથી શું કામ કે ત્યાં વાંદરાઓ શું કરે તમારા હાથમાં કાંઈ પણ જોઈ જાય ને તો ઝટીને લઈને વયા જાય અને પછી ખાઈ જાય તો આવી ઘટના બની હોય છે તો આપણે એનો જવાબ લખ્યો તે જવાબ તમારે અહીંયા લખવાનો છે તો ચાલો હવે પેજ નંબર 134 ખુલો સમજો અને જોડકો કોણ શું જોડકા જોડો કોણ શું ખાય છે જુદા જુદા રંગની લાઈન કરો જો આપણને લાલ કલરની લાઈન આપી છે ઘાસ ખાય છે કોણ તો બકરી બરાબર પછી તો બકરી શું ખાય તો જો રોટલી ખાય બકરી ઘાસ ખાય અને શાકભાજીને ફળો પણ બકરી ખાય તો બકરીમાંથી આ લાઈન તમને જોડેલી આપી છે લાલ તો આ સેલ કોષ્ટક છે બકરી બકરી આ વસ્તુ ખાય છે એ જોઈ લાલ તો હવે આ બધાને પણ જોડવાના છે કોણ શું ખાય છે તો એક એક કોષ્ટક જોડવા માટે જુદી જુદી પેનનો ઉપયોગ કરવાનો છે પણ એવું ન કરો તો કાંઈ નહીં અથવા તો તમારી પાસે પેન ન હોય તો તમારે એરો કરીને બતાવી દેવાનું ચાલો સાપ છે આપણે અહીંથી શરૂઆત કરીએ તો સાપ શું ખાય તો કે છે ગરોળી તો અહીંયા એરો કરી દો એટલે ખબર પડી જાય કે આ સાપની ગરોળી સાથે જોડ્યો છે પછી સાપ બીજું શું ખાય તો કે છે ઉંદર તો અહીંયા એરો કરી દો ભલે તમે પેન્સિલનો ઉપયોગ કરો પણ એરો કરીને બતાવો એટલે શું ખબર પડે કે આ છે એનો ખોરાક આ બે વસ્તુ છે બરાબર તો હવે છે ચકલી તો ચકલી શું ખાય તો શાકભાજીને ફળો ખાય તો અહીંયા એરો કરી દો લીટી એક જ વાર પેન્સિલ પાડી દબાય પછી કે અટકવી જોઈએ નહીં અને ચકલી રોટલી પણ ખાય તો રોટલીમાં પણ એરો કરી દો પછી છે માંડવી તો માંડવી શું ખાય એટલે આપણે મનુષ્યો રોટલી ખાય આમ લઈ જાઓ પછી આમ કરી દો એટલે અહીંયા પછી એરો કરો ખબર પડે કે માંડવી રોટલી ખાય છે પછી શાકભાજીને ફળો પણ ખાય ને માંડવી કાચુ શાક ખાય ફળો ખાય તો એ કરી દો પછી ગરોળી ગરોળી ને જોઈએ ચાલો ગરોળી મચ્છર ખાય બરાબર પછી કીડી ને ખાય પછી શું રહી ગયું છે બરાબર ને થઈ ગયું બધું ચકલી ઘાસ બધા ખાના એકબીજાને ટચ થઈ ગયા છે તો આ કોષ્ટક કેવું થઈ ગયું પૂરું થઈ ગયું તમે પણ તમારી બુકની અંદર આવી રીતે કરી શકો છો હવે એનું પછી યાદ કરો અને લખો પ્રાણીઓના નામ તમે અડકિયા છો એટલે
તમે અડગ ક્યાં નથી પણ તમને અડગ અડી શકો છો એ પ્રાણી એવા છે અને તમે અડી શકવાના જ નથી કારણ કે એનાથી તો બધાય દૂર ભાગે તો આના લખી નાખો કૂતરો બિલાડી ગાય અને બકરી આ બધાય આપણો એરિયા હોય પછી અડગ ક્યાં નથી પણ અડગું છે શું સસુ સસુને આપણે પકડવા જઈએ તો એ ભાગી જાય બિકણ સસુ હોય તો આપણે એને અડગવું છે પછી હાથી ઘોડો અને ઊંટ આ પ્રાણીઓ આપણી શેરીમાં કે આસપાસ ઓછા જોવા મળે એટલે આપણે એને અડકવાનું મન થાય તો આપણે એને અડકી શકીએ છીએ તમે અડી શકવાના નથી વાઘને તો એડવા જાય અરે પાડીને ખાઈ જાય આપણને તો આપણે અડી શકવાના જ નથી તો કુમણાને વાઘ મગર પાસે જવાય ન જવાય મગર પણ આપણને પાડીને ખાઈ જાય અથવા તો બળી જાય આખી આખા પછી છે સાપ અને બીચી આ બે જેવી છે તો આપણે એને અડવા જાય નહીં સીધો આપણને ડંખ મારે એટલે આ ચારના આમ આવી રીતે તમારે એક કોષ્ટક તૈયાર કરવાનું છે જો ચાર ચાર નામ છે હું તમને બતાવતી પણ જાઉં છું અને સમજાવતી પણ જાઉં છું જેથી કરીને કઈ ભૂલ કરતા નહીં આપણે ઘણા પ્રાણીઓની નજીક કરડવાના કે નુકસાન થવાના ડરને લીધે તેની પાસે જતા નથી ઘણા પ્રાણીઓને આપણે અડી શકીએ છીએ કે આપણા ઘરમાં આપણી આસપાસ રાખ રહે છે તેમાં ઘણા થોડા પ્રાણીઓની આપણે મદદ પણ આપણને પ્રાણીઓ મદદ કરી છે પ્રાણીઓને આપણે હેત આવે એટલે આપણે શું કરીએ પગ પાડીએ પંજોડીએ બરાબર ને પ્રાણીઓને આપણે લાગણી હોવી જોઈએ પ્રાણીઓ માટે હવે જુઓ એક અહીંયા જ્ઞાની વિશેષ વાર્તા એવી છે કે ઘણા પ્રાણીઓ હોય તે આપણને નુકસાન કરતા હોય છે ઘણા ફાયદો પણ કરતા હોય છે નીચેના ચિત્રો વાંચો અને વર્ગમાં ચર્ચા કરો તો જુઓ જી માળી રાણીના બગીચામાંથી કેરીઓ લાવ્યો માળી બરાબર જે બગીચાની રખવાળી કરતો હોય તે કેટલી સરસ કેરીઓ છે જો બગડો કર્યો છે લાઈનમાં જ વાતનું જવાબ છે કે તગડો છે જો કોષ્ટકની નીચે એમાં જુઓ રાણીજી જો પંખીઓ ખાઈ ગયા ન હોત તો આના કરતા બમણી કેરીઓ હોત જો પંખીઓમાં કોઈ સુરા હોય તો એ કેરીઓને નુકસાન કરે કાચું ફળ ખાવા જાય તો તે ડાળમાંથી છૂટી જાય એટલે પાકું ખાય જ નહીં અને આપણને નુકસાન થાય શું કહ્યું તે પંખીઓ કેરીઓ ખાઈ ગયા તમે પંખીઓને બગીચામાં આવવા જ કેમ દીધા એવું રાણી કહે છે હવે પાછું જુઓ મને માફ કરો હું એક પણ પંખી બગીચામાં આવવા નહીં દઉં રાણીને માળી એમ કહે છે ગયા વર્ષ કરતા ઓછી કેરીઓ છે તમે પંખીઓને બગીચામાં આવવા કેમ આવતા કેમ ના રોક્યા બીજા વર્ષે શું થાય છે જુઓ રાણીજી મેં તેમને રોક્યા હતા મેં એક પંખી આવવા દીધું ન હતું પરંતુ આ વર્ષે કીડીઓ કેરીઓને ખાઈ ગઈ જો તો આમાં શું થઈ ગઈ જીવાત થઈ ગઈ એટલે કેરીઓને ઈયળો ખાઈ ગઈ જો ત્યાં પંખીઓ હોય તો તેઓ કીડીઓને ખાઈ જાય અને આપણે ઘણી બધી કેરીઓ ગુમાવી પડે નહીં તો જો પહેલી વખત પંખીઓ નુકસાન કર્યું તો ફળનું ઉત્પાદન થયું પણ કેવું થયું ઓછી કેરીઓ થઈ પણ જો બીજી વખત શું કર્યું પંખીઓને બગીચામાં આવવા જ ન દીધા તો શું થઈ ગયું ઈયળો વધી ગઈ અને તે બધા જ ફળને તેને નુકસાન કર્યું એટલે પહેલા વર્ષ કરતા બીજા વર્ષે પણ પાક ઓછો થયો સાવ ઓછો થયો શું કામ કે ઈયળોએ આખું ફળને નુકસાન પહોંચાડ્યું જો પંખીઓ હોત તો પંખીઓ શું કરત ઈયળને જીવજંતુઓને ખાઈ જાય અને કેરીઓ થોડી વધારે બચત એટલે આ રીતે આપણે આ વાર્તાની અંદર સમજી શકીએ કે ઘણા પંખીઓ છે એ આપણને નુકસાન પણ પહોંચાડે છે અને ઘણા જીવજંતુ આપણને નુકસાન પહોંચાડતા હોય તો એનાથી પંખીઓ આપણને રક્ષણ પણ આપે છે હવે તો અહીંયા પેજ નંબર 135 સુધી પૂર્ણ થયું નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રશ્ન જવાબ પાઠ 19 ને અનુરૂપ જોશું ત્યાં સુધી આપણે આ લેક્ચરને પૂરો કરીએ